કડા જિલ્લાના હિંમતનગરના ગાભોઈ પાસે કેમિકલ ભરેલી ટ્રકમાં લાગી આગ. સોડિયમ હાઇડ્રોસલ્ફેટ કેમિકલ્સના કેરબા ભરેલી ટ્રક અલવર રાજસ્થાનથી નીકળી અમદાવાદ જતી વખતે સામ્રાજી હિંમતનગર નેશનલ હાઈવે પરના ગાંભોઈ પાસે કેદાર હોટલની સામે ગત શુક્રવારની રાત્રે અચાનક ટ્રકમાં આગ લાગતા ફાયર બ્રિગેડ દ્વારા આગો લાવવામાં આવી હતી. પરંતુ બે દિવસ બાદ રવિવારના રોજ ફરી ટ્રકમાં આગ લાગતા હિંમતનગર ફાયર બ્રિગેડને બોલાવી આગ ઓલવવામાં આવી હતી. આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનના બીટ જમાદાર અનિલભાઈએ વધુમાં માહિતી આપતા જણાવ્યું કે કેમિકલ ભરેલ ટ્રકમાં આગ લાગેલ હોવાથી નીકળતા ધુમાડા દુર્ગંધ મારતા અને આંખો બળતા હોવાથી આજુબાજુના રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્ય નજોકમાં તેને ધ્યાનમાં રાખી ટ્રકને નજીકના ગામડી ગામના સીમામાં લઈ જવામાં આવતી હતી. વધુમાં જાણવા મળેલ મુજબ આ ઘટના બની ત્યારે થોડા સમય માટે હાઈવેનો વાહન વ્યવહાર બંધ થઈ જવા પામ્યો હતો, પરંતુ ગાંભોઈ પોલીસની મદદથી ફરી પાછો વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં ગાંભોઈ પોલીસ મામલતદાર અને આરટીઓ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. વિશાલ પટેલ, ગાંભોઈ.